हे सच्चिदानंद, सच्चिदानंद जो जयरे दादा भगवान ने एम कीधु कि अमे अमारा अंदरना दादा भगवान ने कीधु कि तमारे ज्यां जवो होय त्यां जाओ, अहियां तमे बहु रह्या। तो अंदरना दादा भगवान ने कीधु कि हूँ क्यां जाऊं, एम के तमारा जेवू कोई प्रेम करतु नथी, तमारा जेवी कोई भक्ति करतु नथी। एटले भक्ति माटे एम कीधु टू एप्रोच नियरर एंड नियरर, जेमनी भक्ति करो ते स्वरूप आपणे थता जईए। एटले ए भक्ति आपणने साची भक्ति दादाए करावी, अने ए भक्ति एकली પોતાના માટે પણ નથી, બધા માટે પણ કરાવી। બધા માટે કરાવી એટલે શું કે બહારના લોકો જોડે આપણે જે જુદા પડી ગયેલા, એ બહારના બધા લોકો જોડે આપણે પ્રેમ સ્વરૂપ એટલે એક થતા જઈએ છે, અને અંદર વિતરાગ થવું એટલે કમ્પ્લીટલી ટોટલી આત્મ સ્વરૂપ થવું। એટલે દાદાએ જે વિજ્ઞાન આપ્યું છે એ વિજ્ઞાન આપણી પાસે બંને તરફની ભક્તિ કરાવે છે। જે લોકોની જોડે દોષો થઈને લોકોથી જુદા પડેલા, એ બધા દોષો ચોખ્ખા થઈ જાય, શુદ્ધ થઈ જાય, વ્યવહાર ચોખ્ખો થઈ જાય, અને એમનો જીવ તો દાખલો જે છે કે બધાને મારા છે એવું લાગે છે। આજે નથી દાદા ફિઝિકલી, ત્યાં કોઈ એમને જોયા નથી, એમને પણ પોતાના લાગે છે। આ વાત બહુ જબરજસ્ત કહેવાય, કારણ કે હોય ત્યારે તો ભાવ થાય, સમર્પણતા આવે, પણ જ્યારે નથી જેમ ત્યારે આવવું એ ને કહે ને કે એમની પરાકાષ્ઠા થઈ ગઈ, કે હદ થઈ ગઈ આપણે કહીએ। હવે એટલે જ હવે આપણને સાચી ભક્તિ કરાવી કે બહાર બી આપણે એક થઈએ અને અંદર શુદ્ધાત્મા જોડે એક એવા થઈ જઈએ કે ટોટલી, એને કીધું કે વિતરાગતા પ્રગટ થાય। એટલે કીધું કે દાદાએ જે આપણે ભક્તિ કરાવી તે બધા જોડે પ્રેમ સ્વરૂપ બનાવે અને અંદર સંપૂર્ણ વિતરાગ બનાવે, બધાના થઈ જાય
રૂપે બધાના થઈ ગયા અને વિતરાગ એટલે અંદર કોઈનાય નહીં, ટૂંકું ને ટચ અને છતાં કેટલું વિરાટ આપણને આપી દીધું છે જય સચિદાનંદ. અને એ થવા માટે જે કીધું આ પાપો પ્રવેશે નહીં કરીને આવ્યું છે ને, કે મન વચન કાયથી કોઈને દુઃખ ના થાય એની આપણે વિશેષ કાળજી રાખીએ, અને આજ લગી જે કંઈ દુઃખ થઈ ગયા છે એને ચૂપ કરી નાખીએ. આખો દિવસ કરવાનું છે શું બીજું, જે પ્રજ્ઞાશક્તિ આપણા મન વચન કાયનો વ્યવહાર અંદર બુદ્ધિ ચિત્ત અહંકાર જે પ્રકાશિત થાય છે અને ત્યાં જે બધી ભૂલો ખુલ્લી થાય છે તેને આપણે ચૂકી કર્યા કરીએ. રાત દિવસ આજ બીડો ઉપાડ્યો છે આપણે કે આ સાફ સૂફી કરો, અને આપણા માટે કાયમની દિવાળી જ્યારે જુઓ ત્યારે આ સાફ સૂફી ચાલુ જ હોય. જબરજસ્ત ભગવાનને 12.5 વર્ષ લાગેલા એ દ્વાપરનો સારો ટાઈમ હતો. આપણને ઓછામાં ઓછું એક ભવ લાગે, પણ મુખ્ય વસ્તુ જે અહીંયા સમજવાની છે, જગતે આવી ભક્તિ જોઈ નથી, જગતને આવી ભક્તિ મળી નથી, એટલે આપણો જીવતો ઉદાહરણ એટલું બધું શુદ્ધ અણિશુદ્ધ એ વ્યવહાર થઈ જાય અને લોકો જોશે તો શીખશે. એટલે આપણે આ ગોલ સાથે ભાવ સાથે કે કેમ કરીને દાદાના જગત કલ્યાણમાં આપણે નિમિત્ત બનીએ અને દાદા સ્વરૂપ લોકો સમજે કે જેથી કરીને એમનું પોતાનું કલ્યાણ થાય અને બીજા બધાનું કલ્યાણ થાય, બધા ધર્મો એક થાય. જેમ આપણે એકતા બધા બહાર જઈએ છીએ, આપણે પ્રેમ સ્વરૂપે બહાર થયા અને અંદર વિતરાગ થવું, એટલે બધા જ ધર્મો બહારના વ્યવહાર ધર્મો આજના જે ભેદભાવને પામેલા છે, સાચા ખોટામાં પડેલા છે, તે બધા ધર્મો બહારથી પ્રેમ સ્વરૂપ થઈ જાય અને અંદરથી વિતરાગ એટલે અંદરથી વિજ્ઞાન, વિજ્ઞાન સ્વરૂપ કેન્દ્રમાં વિજ્ઞાન ખુલ્લું થાય, તો એ બધા બહાર ધર્મ બધા જ પાડશે એમની રીતના, એમની માન્યતા મુજબ. પણ એ પ્રેમ સ્વરૂપનો આખો એક જબરજસ્ત વાતાવરણ ખુલ્લું થશે. અને દાદાએ કીધું છે કે સર્વ સામાન્ય એવો ધર્મ ખુલ્લો થશે કે જે બધાને માન્ય રહેશે, પોતે બધા એમના ધર્મમાં હશે, પણ એ ધર્મની માન્યતા એટલે કોમન સમજણ કે જે સમજણથી બધા એક થઈને રહી. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં